સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. પપ્પાએ બિઝનેસને આગળ વધારવા માટે મને થોડા પૈસા જોઈતા હતા. 15 લાખ રૂપિયા જોઈએ છે. પપ્પાજી, મેં વાત કરી હતી ને આ વિશે. નાની વહુના કહેવાથી મેં પૈસાનો ઇંતજામ કરી દીધો છે. એક બે દિવસમાં તારા એકાઉન્ટમાં આવી જશે. થેન્ક યુ પપ્પા. વાહ વાહ પપ્પાજી વાહ. જ્યારે તમારા મોટા દીકરાએ પૈસા માંગ્યા તો તમારી પાસે પૈસા નહોતા, અને નાની વહુના કહેવા પર પ્રમોદભાઈને તમે પૈસા આપો છો. બહુ સરસ ભેદભાવ છે ને છોકરાઓમાં. અવાજ નીચે રાખીને વાત કરો મોટી વહુ. જાણો છો કોની સાથે વાત કરો છો? મારી મરજી છે, હું જેને ચાહીશ એને આપીશ. હું આ ઘરની મોટી વહુ છું. જેટલો હક પ્રિયંકાનો છે આ ઘર પર, એટલો મારો પણ છે. હું જોઈ રહી છું કે જે દિવસેથી આ આવી છે, તમારા બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. આમ જ તમે આટલા મહેરબાન નથી. ભાભી, આ શું બોલી રહ્યા છો તમે? માફ કરજો ભાઈ, ખબર છે તમને સારું નહીં લાગે કારણ કે તમને સચ્ચાઈ નથી ખબર. પણ જ્યારે તમને એ ખબર પડશે ને, તમારા પગ નીચેથી જમીન ખસી જશે. તમે કેવા શું માંગો છો? સાફ સાફ બોલો, અને કયા સત્યની વાત કરો છો? તમને સાચું સાંભળવું છે ને તો સાંભળો. તમારી પત્ની અને આપણા સસરાજીની વચ્ચે નાજાયજ સંબંધ છે. બસ ભાભી, આ શું બોલો છો તમે? તમારી હદ મારો, નહીં તો હું ભૂલી જઈશ કે તમે મારા ભાભી છો. મને ખબર હતી કે તમે મારી વાત પર વિશ્વાસ નહીં કરો. આ જુઓ દવા. આ દવા રોજ પપ્પાજી મમ્મીજીને આપીને સુડાવી દેતા હતા. આ સુવાની દવા છે, સુવાની. આ ખાઈને કોઈ પણ માણસ કલાકો માટે સૂઈ જાય છે. પછી આ બંને એ જ રૂમમાં ગંદા કામો કરે છે. મોટી વહુ કઈ પણ બોલે છે, અને તું ઉભા ઉભા મોઢું શું જુએ છે? કઈ બોલીશ નહીં. મોટી વહુ જે કઈ પણ કહે છે ને, તે બધું સાચું છે. અત્યાર સુધી મને ફક્ત શક હતો, અને આજ મને પાકો ભરોસો થઈ ગયો છે. અને હવે તો તને મારો પતિ કહેવામાં પણ મને શરમ આવશે. અને નાની વહુ, તે તો મારો ઘર તોડી નાખ્યું છે. તને તો ના નરકમાં પણ જગ્યા નહીં મળે. મમ્મી, શું થઈ ગયું છે તમને લોકોને? તમે પ્રિયંકા પર આવી રીતના ઇલ્ઝામ કેમ લગાડો છો? રીટા ભાભી, મેં તમારાથી વધારે અકરમાં ઇજ્જત શું કમાવી લીધી? મારા પતિ તમારા પતિથી વધારે લાયક શું બની ગયા પપ્પાજીના નજરોમાં? તમે મારા પિતા સમાન સસરા સાથે મારો સંબંધ જોડી દીધો. મને લાગ્યું તમે મારી બહેન છો, પણ તમે શી. બંધ કર તારું આ નાટક. તારી જેવીને સારી રીતે ઓળખું છું. પોતાની ખુશી માટે કોઈ પણ હદે જઈ શકે છે, તો સસરા શું ચીજ છે? હું કઈ કહેતો નથી, એટલે આવા ગંદા આરોપો લગાવશો મારા ઉપર? હમણાં ને હમણાં મારા ઘરમાંથી નીકળી જાઓ. નીકળો અહીંયાથી, અને ફરી પાછા આવતા નહીં. જાઓ. જો મોટી વહુ આ ઘરમાંથી જશે ને, તો હું પણ એના સાથે જ જઈશ. ચાલ વહુ અહીંયાથી. હા હા જાઓ, અને યાદ રાખજો ફરી અહીંયા આવવાની કોશિશ નહીં કરતા. ચલો જાઓ અહીંયાથી. નાની વહુને તારા રૂમમાં લઈ જા. સારું થયું કે બધા જતા રહ્યા. હવે મારી અને પ્રિયંકાની વચ્ચે કોઈ નહીં આવે.
ઠીક નથી, આવું ન થવું જોઈએ, હું આવું નહીં થવા દઉં. આવું શું થયું હતું કે તે તારા પપ્પાને મારી નાખ્યા? સર, સાચું કહું તો પ્રમોદની પત્નીના અને મારા સસરા વચ્ચે નાજાયઝ સંબંધો હતા. આ ચક્કરમાં પ્રમોદે એમનું ખૂન કરી નાખ્યું. આજુ આજુ ને સબૂત પણ છે મારી પાસે. બોડીના પંચનામા કરીને પોસ્ટમોર્ટમ માટે આપી દો અને આને લઈ ચલો. અને તમે લોકો જરૂર પડશે ત્યારે પોલીસ સ્ટેશન આવવું પડશે. લઈ જાઓ. પ્રમોદ, ઇન્સ્પેક્ટર સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ, જો શું થઈ રહ્યું છે તારા ચક્કરમાં, હા, તારી આ અયાશીના ચક્કરમાં બધું ખરાબ થઈ ગયું. હવે હું ને મમ્મીજી તને ચેનથી રહેવા નહીં દઈએ. તારા કર્મોના ફળ તને જરૂર મળશે. બસ મમ્મીજી.